નમસ્તે વિદ્યાર્થીઓ હવે છ પોઈન્ટ અગિયાર નંબરનો ટૉપિક લઈએ પાવર એટલે શક્તિ પાવર કોને કહેવાય બરાબર તો એ સમજીએ ધારો કે કોઈ વ્યક્તિ હોય એ વીસ કિલોગ્રામનું વજન બીજા માળે ઊંચકીને લઈ જતો હોય તો ધારો કે પાંચ મિનિટમાં બીજા માળે લઈ જાય છે વીસ કિલોગ્રામ વજન ઊંચકીને અને બીજો કોઈ વ્યક્તિ હોય એ એનું એ જ વીસ કિલોગ્રામ વજન આપણને ખબર છે કે દસ મિનિટમાં માંડ માંડ પહોંચાડશે તો આપણે તરત કહીએ છીએ કે ભાઈ આ પહેલા વ્યક્તિમાં પાવર જોરદાર છે બીજામાં તો પાવર ઓછો છે તો એ જ આપણે ફિઝિક્સમાંય પાવરનો અર્થ એનો એ જ બરાબર કે પાવર એટલે કાર્ય કરવાનો સમય દર ઓછા સમયમાં વધુ કાર્ય કરે એનો પાવર વધારે કહેવાય એટલે પાવર એટલે કાર્ય કરવાનો સમય દર પાવર માટે બીજો શબ્દ એ વપરાય છે કાર્ય ત્વરા તો કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે અથવા બીજા શબ્દોમાં કાર્ય ડબલ્યું અને તે માટે લાગતા સમય ટીના ગુણોત્તરને પાવર કહે બરાબર તો પહેલાં આપણે સરેરાશ પાવર લઈએ તો સરેરાશ પાવર પી બરાબર કાર્ય ભાગ્યા સમય અને આ સરેરાશ પાવરમાં લિમિટ મૂકી દઈએ તો આપણને તત્કાલીન પાવર કે ખાલી પાવર કહીએ એ મળે બરાબર ને આ લિમિટ આમાં મૂકી દીધી ટી ટેન્સ ટુ ઝીરો ડબલ્યુ બાય ટી એટલે આમ તો ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી હોય બરાબર ભલે અહીંયા ડબલ્યુ બાય ટી આપ્યું ચોપડીમાં તો પાવર પી બરાબર શું લખાય ડી ડબલ્યુ બાય ડી ટી બરાબર તો આ પાવરનું સમીકરણ પાવરમાં ડી ડબલ્યુ આવે છે ડી ડબલ્યુ એટલે કાર્ય કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર ધારો કે એફ સદીશ જેટલું બળ લાગ્યું અને ડીઆર સદીશ જેટલું સ્થાનાંતર થયું તો ડી ડબલ્યુ બરાબર એફ સદીશ ડોટ ડીઆર સદીસ લખવું પડે તો આ ઉપર મૂકી દઈએ તો પાવર પી બરાબર એફ સદીસ બાર આવી જશે અને ડીઆર સદીશ બાય ડી થઈ જાય બરાબર તો પછી પાવર પી બરાબર એફ સદીશ ડોટ વી સદીશ કારણ કે વી સદીશ વેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન તો આ પાવરનું બીજું સૂત્ર પાવર પી બરાબર એફ સદીશ ડોટ વી સદીશ અદિશ ગુણાકાર આવ્યો આનો અર્થ એ થયો કે પાવર કેવી રાશિ છે અદિશ રાશિ છે અને આમ તો કાર્ય ભાગ્યા સમય એટલે પાવરનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ છે પણ જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકના માનમાં પાવરનો એકમ કયો આપ્યો છે વોટ ડબલ્યુ વડે દર્શાવાય જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકના માનમાં પાવરનો એકમ વોટ છે પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી થાય બરાબર તો પાવરનો એકમ કયો વોટ બરાબર છે પાવરના બીજા વ્યવહારુ એકમો પણ છે જે આપણે વ્યવહારમાં વાપરીએ છીએ એમાંનો એક એકમ છે હોર્સ પાવર એચપી તો એક હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ સાતસો છેતાલીસ વોટ થાય હોર્સ પાવર અને વોટ વચ્ચેનો સંબંધ એક હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ સાતસો છેતાલીસ વોટ થાય આ આપણે વાહનોમાં વપરાય છે આવો એકમ ઇલેક્ટ્રિક મોટરમાં આ એકમ વપરાય પછી તમારે પાણીના પંપ હોય છે ખેતરમાં પંપ હોય આપણે પાણીની ટાંકીમાં પાણી ચડાવવા માટેનો પંપ હોય એમાં એચપી એકમ વપરાય હોર્સ પાવર બરાબર તો આ પણ પાવરનો એક એકમ છે બરાબર બીજો પાવરના એકમમાંથી એક ઉર્જાનો એકમ બનાવાય છે અને વિદ્યુત ઊર્જા માટે વપરાય છે પાવરમાંથી એક બીજો એકમ બનાવાય છે એ વિદ્યુત ઉર્જા માટે વપરાય છે એટલે પાવર જે હોય એને સમય વડે ગુણી નાખો ધારો કે સો વોટ ગુણ્યા દસ અવર કરો પાવર ગુણ્યા સમય કર્યું બરાબર તો શું થઈ જાય એક હજાર વોટ અવર થાય એક હજાર વોટ અવર એક હજાર એટલે કિલો તો એક આ હજારના બદલે કિલો વોટ તો આ વિદ્યુત ઉર્જા માટે વપરાતો એકમ છે એક કિલો વોટ અવર અને એને સેકન્ડમાં લઈ લઈએ તો અવરની છત્રીસો સેકન્ડ અને કિલો એટલે દસની ત્રણ ઘાત તો આ છત્રીસો ગુણ્યા દસની ત્રણ કિલોય જતું રહ્યું અવરના બદલે સેકન્ડ આવી ગયું તો એ થઈ જાય વોટ ઇન્ટુ સેકન્ડ બરાબર અને વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ એટલે આ ત્રણ પોઈન્ટ છ કરો ત્રણ ઘાત અહીંયા લઈ લો દસની છ

આપણે ઘરે જે લાઇટ બિલ આવે ને એમાં કિલો અવર આવે પણ આપણે યુનિટ લખ્યું હોય છે આવું તો એક યુનિટ બરાબર એક કિલો વોટઅવર હોય એક યુનિટ એટલે એક કિલો વોટ અવર તો આપણે ધારો કે લાઇટ બિલમાં એમ લખ્યું હોય કે ભાઈ સો યુનિટ તમે વાપર્યા છે એનો અર્થ એ કે આપણે કેટલી ઉર્જા વિદ્યુત ઉર્જા વાપરી સો કિલો વોટ અવર જેટલી વિદ્યુત ઉર્જા આપણે વાપરી છે બરાબર તો આ રીતે જે લાઇટનું મીટર હોય છે એમાં આ પ્રમાણે બિલ આવે છે આપણે યુનિટ પ્રમાણે અને એક યુનિટ એટલે એક કિલો વોટ અવર થાય તો કિલો વોટ અવર એ પાવરનો એકમ છે ઊર્જાનો અરે પાવરનો એકમ નથી ઉર્જાનો એકમ અને આના ઉપરથી તમારે યાદ રાખવાનું કે ધારો કે તમારી પાસે સો વોટ લખેલો બલ્બ છે અને એ બલ્બને તમે દસ કલાક ચાલુ રાખો એટલે એક કિલો વોટ અવર જેટલી ઉર્જા વપરાય સો વોટનો બલ્બ દસ કલાક એટલે કે તમારે એક યુનિટ વપરાયો કહેવાય વિદ્યુત ઉર્જાનો એટલું લાઇટ બિલ આવે અને જો હજાર વોટનો બલ્બ હોય તો એક કલાક ચાલુ રાખો તો એક યુનિટ વપરાશે એટલું લાઈટ બિલ તમારે આવે બરાબર હવે જોઈએ છ પોઈન્ટ બાર સંઘાત સંઘાત એટલે અથડામણ બરાબર બે પદાર્થો એકબીજા સાથે અથડાય તો આપણે ફિઝિક્સની ભાષામાં શું થયું કહેવાય સંઘાત થઈ કહેવાય બરાબર ધારો કે આ એક્સઅક્સની દિશા છે બરાબર આ વાયક્સની દિશા છે ધારો કે અહીંયા એક પદાર્થ છે એમ વન દળ વાળો બીજો પદાર્થ અહીંયા છે એમ ટુ દળ વાળો છે બરાબર અને શું થાય છે બંને પદાર્થો ધારો કે ગતિ કરી રહ્યા છે આ એમ વન દળવાળો પદાર્થ છે એનો વેગ વિવન છે એમ ટુ દળવાળા પદાર્થનો પ્રારંભિક વેગ વી છે પણ વીવન ગ્રેટર ધેન વી હોય તો શું થાય કે આ પદાર્થ ગતિ કરતો આની સાથે અથડાય અથડાય એટલે બંને પદાર્થો પછી બે અલગ અલગ દિશાઓમાં જતા રહેશે ધારો કે એમ વન દળવાળો પદાર્થ આ દિશામાં ફેંકાય છે અને એમ ટુ દળવાળો પદાર્થ આ દિશામાં ફેંકાય છે તો બંનેની આ સંઘાત થઈ આ સંઘાત પહેલાંના વેગ છે વી વન અને વી અને હવે સંઘાત પછીનો વેગ આ વી વન ડેસ સદીશ સદીશ રાખો અને આ લઈએ વી ટુ ડેસ સદીશ બરાબર અને ધારો કે એમ વન દળ વાળો x અક્ષ સાથે θ1 વન ખૂણે ફેંકાયો એમ ટુ દળવાળો થીટા ટુ ખૂણે ફેંકાયો છે બરાબર આનું પ્રારંભિક વેગમાન p1 સદીશ હતું આનું પી ટુ સદીશ અને અંતિમ વેગમાન p1 ડેશ સદીશ અને આનું પી ટુ ડેસ બરાબર તો આને સંઘાત થઈ કહેવાય આને શું થયું કહેવાય સંઘાત થઈ કહેવાય અને સંઘાતના બે પ્રકારો છે છ પોઈન્ટ બાર પોઈન્ટ એકમાં આપ્યા છે એક સ્થિતિ સ્થાપક અને બીજી સંઘાત કહેવાય અસ્થિતિ સ્થાપક સંઘાત સંઘાતના બે પ્રકાર છે સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંગાત પણ પહેલા એ જોઈ લઈએ કે સંઘાત ગમે તે પ્રકારની હોય એમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય સંઘાત ગમે તે પ્રકારની હોય સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંગાત પણ કુલરેખીય વેગમાનનું સંરક્ષણ થાય કુલરેખીય વેગમાનનું સંરક્ષણ એટલે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન કહેવાય પ્રારંભિક વેગમાન એટલે કયું તો પી વન અને પી ટુ એટલે પી વન સદીશ પ્લસ સદીશ બરાબર અંતિમ વેગમાન પી વન ડેસ સદીશ પ્લસ પી ટુ સદીશ એટલે કે આવું કહેવાય એમ વન વી વન સદીશ એમ ટુ વી ટુ સદીશ વેગમાન એટલે દર ગુણ્યા વેગ બરાબર એમ વન વી વન સદીશ પ્લસ એમ ટુ વી ટુ સદીશ એટલે આ બંને પ્રકારની સંઘાતો માટેનું સમીકરણ બંને પ્રકારની સંઘાતો માટે આ લાગુ પડે સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હવે એમાં પહેલા સ્થિતિસ્થાપક સંઘાત લઈએ તો સ્થિતિસ્થાપક સંઘાત એટલે એવી સંઘાત કે જે સંઘાત દરમિયાન કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય એવી સંગાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય બરાબર એટલે સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય કે તંત્રની પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર શું લખાય તંત્રની અંતિમ ગતિ ઉર્જા સ્થિતિસ્થાપક સંઘાતમાં આવું લખી શકાય કારણ કે જે સંઘાત દરમિયાન કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તે સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે તો સ્થિતિસ્થાપક સંઘાતમાં તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર તંત્રની અંતિમ ગતિ ઉર્જા લખી શકાય બરાબર તો પછી સ્થિતિસ્થાપક સંઘાત માટે સમીકરણ બનાવીએ તો ધારો કે પ્રારંભિક ગતિ ઉર્જા કે વન અંતિમ ગતિ ઉર્જા કે અને કે તો કે વન પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ કે વન પ્લસ એટલે કે વન હાફ એમ વન વી વન સ્ક્વેર પ્લસ વન હાફ એમ ટુ વી ટુ સ્કવેર પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર વન હાફ એમ વન વી વન ડેસ સ્ક્વેર પ્લસ વન હાફ એમ ટુ વી ટુ તો ગતિ ઉર્જાઓ સરખી સંઘાત પહેલાની અને સંઘાત પછીની તો એવી સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે બરાબર અને તો પછી અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય તો સિમ્પલ છે આનાથી ઉલટું તો જે સંઘાત દરમિયાન કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું ન હોય તેવી સંગાતને અસ્થિતિસ્થાપક સઘાત કહે છે એટલે એવી સંઘાત કે જેમાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું ના હોય તો તેને કેવી કહેવાય અસ્થિતિસ્થાપક સંઘાત અને જો અસ્થિતિસ્થાપક સંગાતમાં પણ સંઘાત બાદ બંને પદાર્થો સાથે ગતિ કરવા લાગે સંઘાત બાદ બંને પદાર્થો સાથે ગતિ કરે તો તેવી અસ્થિતિસ્થાપક સંઘાતને આવું કહેવાનું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય જે સંઘાતમાં સંઘાત પછી બંને કણો કે પદાર્થો સાથે ગતિ કરે તો તેને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય પણ જો સાથે ગતિ ના કરે પણ કુલ ગતિ ઉર્જા સરખી ના હોય એટલે ગતિ ઉર્જાનો વ્યય થયો હોય સંઘાતમાં તો તો તેવી સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે બરાબર